વિદ્યાર્થી મિત્રો ધોરણનો વિષય ગણિત ચેપ્ટર નંબર 14 આંકડા થશે આજે આપણે છે એ આપડા જે કોર્સનું છે આંકડા શાસ્ત્ર જે તમને ચાલુ કરવાનું છે આંકડા શાસ્ત્રની અંદર આપણે છે એ શું કરવાનું છે શું ભણવાનું છે એની માહિતી તમારે છે અહીંયા લખેલી છે બધી વસ્તુ આપણે વ્યવસ્થિત સમજતા જઈએ અને પછી છે આપણે આગળ વધીએ તો આંકડા શાસ્ત્ર પહેલા તો શું છે આંકડા શાસ્ત્રની અંદર શું ભણવાનું છે અને આંકડા શાસ્ત્ર આપણા માટે કેમ ઉપયોગી છે કે ભણવું કેમ જરૂરી છે બરોબર છે એ વસ્તુ આપણે પહેલા સમજી લઈએ અને ત્યારબાદ આગળ આપણે અભ્યાસ કરીએ આંકડા શાસ્ત્ર વિશે આપણે આગળ જોઈએ તો આંકડા શાસ્ત્ર એ કોઈ માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આપણે આંકડા શાસ્ત્ર કહીએ છીએ કોઈ પણ માહિતી તમને આપેલી હોય દુનિયાની કોઈ પણ માહિતી તમને આપેલી હોય તો એનું છે એ માહિતી જે આપણને લાંબી લચક આપી દે છે એનું શોર્ટ કરી અને એમાંનું તારણ શું નીકળે છે એ માહિતી શું કહેવા માંગે છે એનો સાર શું છે એ આંકડા શાસ્ત્રની મદદથી તમને કોઈ આંકડાકીય માહિતી આપેલી હોય કે બિન આંકડાકીય માહિતી આપેલી હોય બંનેનો જે સાર કાઢવા માટે જે જે શાખા છે એ આંકડા શાસ્ત્રની અંદર આપણે સમજવામાં આવે છે એટલે કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની અર્થપૂર્ણ તારણ હોવું જોઈએ એનું છે કે પણ તારણ કાઢો જોઈએ તારણ છે અર્થપૂર્ણ હોવું જોઈએ કેમ કે એ તારણ ઉપરથી છે માહિતીનું પૂરેપૂરી આપણને સંપૂર્ણ શું છે એની અંદર સમાયેલું છે માહિતીની અંદર શું આવેલું છે એ આપણે ખાલી માત્ર તારણ ઉપરથી આપણે દર્શાવવાનું છે તો એ અર્થપૂર્ણ હોવું જોઈએ તો માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને શું કહેવામાં આવે છે આંકડા શાસ્ત્ર કહે છે હવે એ આંકડા શાસ્ત્રની અંદર આપણે થોડા ઊંડાણપૂર્વક ઉતરીએ તો આંકડા શાસ્ત્રએ માહિતી ભેગી કરવી આંકડા શાસ્ત્ર શું કાર્ય કરે છે આંકડા શાસ્ત્રની અંદર કઈ રીતે કાર્ય થાય તો આંકડા શાસ્ત્રની અંદર પહેલા છે એ માહિતીને ભેગી કરે છે માહિતી ભેગી કર્યા બાદ તેને વ્યવસ્થિત ગોઠવવી માહિતી છે જે કંઈ પણ માહિતી આપણે એકઠી કરેલી છે એ માહિતી છે ડાયરેક્ટ કોઈની સામે રજૂ ન કરી શકે જો તમે કોઈની સામે ડાયરેક્ટ રજૂ કરો તો એ માહિતીનું છે એ તારણ શું નીકળે છે આપણે કાઢી શકીએ નહીં એટલે પહેલા જે કંઈ પણ માહિતી આપણે એકઠી કરેલી છે એ માહિતીને ભેગી કરી અને તેને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે એટલે કે એને છે એ વ્યવસ્થિત ગોઠવણી કરી અને તેનું વિશ્લેષણ કરવું એટલે કે એનું વિશ્લેષણ કરવામાં આવે છે માહિતીને સૌપ્રથમ ભેગી કરવામાં આવે છે ભેગી કરીને માહિતીને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે ગોઠવ્યા બાદ ભેગી કર્યા બાદ ગોઠવ્યા બાદ એનું વિશ્લેષણ કરવામાં આવે છે વિશ્લેષણ કરવું એટલે કે એનું ઉપર પ્રક્રિયા મતલબ એનું વિશ્લેષણ એટલે કે એની માહિતી એ શું કહેવા માંગે છે એનું વિશ્લેષણ કરી કેવા પ્રકારની માહિતી છે શેના માટેની માહિતી છે શા માટે માહિતી આ મેળવવામાં આવી છે એ બધું વિશ્લેષણ કરી અને ત્યારબાદ તેનું અર્થપૂર્ણ તારણ કાઢવામાં આવે છે અર્થપૂર્ણ એટલે કે એ માહિતીની અંદર શું આપણે જાણવા જેવું છે એની અંદર એ માહિતીનો શું ટૂંકો અર્થ નીકળે છે એ ટૂંકો અર્થ એટલે કે એનું અર્થપૂર્ણ તારણ કાઢી તારું સાથે જોડેલ વિષય છે અને આ છે આંકડા શાસ્ત્ર છે આ બધી વસ્તુઓ સાથે જોડાયેલો વિષય છે કઈ કઈ વસ્તુ સાથે તો માહિતીનું એકત્રીકરણ કરવું ત્યારબાદ માહિતીનું વ્યવસ્થિત ગોઠવણી કરવી ત્યારબાદ માહિતીને ગોઠવણી કર્યા બાદ એનું વિશ્લેષણ કરવું એટલે કે માહિતીને ચોક્કસ રીતે તપાસવી અને એ તપાસ્યા બાદ તેનું અર્થપૂર્ણ તારણ કાઢવું એટલે કે એનો સાર કાઢવો એ વસ્તુ સાથે જોડાયેલો આંકડા શાસ્ત્ર છે શાસ્ત્રની અંદર આ બધી માહિતી જે કંઈ પણ આપેલી હોય છે એ માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢી અને પછી જ કોઈની સમક્ષ રજૂ કરવામાં આવે છે એવી શાખા જે છે એને આપણે આંકડા શાસ્ત્ર કહે છે તો આપણે અત્યાર સુધી માહિતી 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 એવું સમ બોલીએ છીએ પણ એ માહિતી છે શું એ માહિતીની અંદર કેવા પ્રકારના મતલબ કેવા પ્રકારની માહિતી હોય છે એની અંદર કોનો સમાવેશ થાય છે કેવા પ્રકારના તત્વોનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે એ વસ્તુ જોઈએ તો માહિતી કોને કહે છે માહિતી કોને કહે છે માહિતીની અંદર કેવા પ્રકારના પ્રશ્નો અથવા તો ઉદ્ભવ છે અથવા કેવા પ્રકારના ઘટનાઓને અંદર આવરી લેવામાં આવે છે એ બધી વસ્તુ માહિતીની અંદર હોય છે તો કેવા પ્રકારની માહિતી એ બધી વસ્તુ જોઈએ માહિતી વિશેનો આપણે હવે આગળનો અભ્યાસ કરીશું તો જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો કોઈ ચોક્કસ હેતુ માટે આંકડાકીય સત્યો અથવા તો બિન આંકડાકીય સત્યો કોઈ ચોક્કસ હેતુ માટે એકત્રિત કરવામાં આવે છે કોઈ ચોક્કસ હેતુ માટે ભેગા કરવામાં આવે છે ત્યારે એક માહિતી બને છે અને એ માહિતી છે એ આંકડાકીય પણ હોય છે અને ઘણીવાર છે બિન આંકડાકીય પણ જોવા મળે છે તો આંકડાકીય માહિતી એટલે કેવી કે કોઈ ચૂંટણીના પરિણામો આવ્યા છે અથવા તો કોઈ ક્રિકેટની મેચ રમાઈ ગઈ છે એ રમાઈ ગઈ છે એમાંથી જે ક્રિકેટરોએ જે રન કર્યા છે અથવા તો કોઈ બોલરોએ જે વિકેટો લીધી છે બરોબર છે કેટલી એવરેજથી કયો ખેલાડી રહ્યો કેટલી એવરેજ કેટલી વિકેટો એક મેચની અંદર કેટલા ખેલાડીઓએ લીધી બરોબર છે એ બધી વસ્તુઓ છે આંકડાકીય માહિતીની અંદર આવે છે આ બધી વસ્તુઓ છે આંકડાકીય માહિતીની અંદર આવે છે અથવા તો કોઈ જગ્યાએ કંઈક કાંઈ પણ પ્રકારનો બનાવ બની ગયો છે અથવા તો કોઈ પણ
હુમલો થયો છે કે કઈ બોમ્બ વિસ્ફોટ થયો છે તો એની અંદર કેટલા પ્રકારના માણસો છે મતલબ મૃત્યુપાયમાં છે એનો આંકડાકીય માહિતી મેળવવી, ત્યાં બોમ્બ વિસ્ફોટ થવા માટેનું કારણ શું હતું તો એ છે બિન આંકડાકીય માહિતીની અંદર આવશે. વિસ્ફોટ થવાનું કારણ શું હતું, બિન બોમ્બ વિસ્ફોટ કરવા વાળું જે વ્યક્તિ છે એ કોણ હતું, કોઈ આતંકવાદી દ્વારા કોઈ હુમલો કરવામાં આવ્યો હતો અથવા તો કંઈ ત્યાં એવું મટીરિયલ પડ્યું હતું સ્ટોર કરીને રાખ્યું હતું એના કારણે બોમ્બ વિસ્ફોટ થયો છે. આવી બધી બિન આંકડાકીય માહિતીનું પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો જે આંકડાકીય માહિતી આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો કોઈ ચોક્કસ હેતુ માટે એકત્રિત કરવામાં આવે છે તે હકીકત કે આંકડાઓને તે જે હકીકતો છે એ હકીકતો અથવા તો આંકડાઓને માહિતી તરીકે આપણે ઓળખીએ છીએ. તો માહિતી કોને કહેવાય છે આપણને હવે ખબર પડી જવી જોઈએ અને બધાને મગજમાં ઉતરી જવું જોઈએ કે જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યોને એકત્રિત કરવા માટે કોઈ ચોક્કસ હેતુથી એકત્રિત કરવા માટે જે આપણે એકત્રિત કરી ચોક્કસ હેતુથી એકત્રિત કરવામાં આવે છે તે એકત્રિત કરેલા આંકડાકીય કે બિન આંકડાકીય માહિતીને મતલબ જે વાક્યો છે કે શબ્દ છે કે જે કંઈ પણ છે એ હકીકતો જે કંઈ છે એને આપણે માહિતી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ માહિતીનું આપણે એકત્રીકરણ કઈ રીતે કરવું, માહિતી છે એ એકત્રીકરણ કરવા માટેની રીતો છે બરોબર છે. તો માહિતી કઈ રીતે એકત્રીકરણ કરી શકાય તો કે માહિતી છે એનું એકત્રીકરણ કરવું એટલે કે માહિતીને લેવા માટે અથવા તો માહિતી છે એ કોઈ સમક્ષ આપણે લેવી છે તો એ માહિતીનું એકત્રીકરણ કરવું એ કઈ રીતે કરવું છે તો એ જોઈ લઈએ. તો આંકડાશાસ્ત્રમાં માહિતીનું એકત્રીકરણ બે રીતે થાય છે. આંકડાશાસ્ત્રની અંદર આપણે જોઈએ તો આંકડાશાસ્ત્રની શાખાની અંદર માહિતી કોઈ પણ આપેલી હોય તો એ માહિતીનું આપણે બે રીતે એકત્રીકરણ કરીએ છીએ તો અથવા તો એ માહિતી બે પ્રકારની હોય છે. આપણે એકત્રીકરણ કરવાની બે રીત સમજીએ છીએ તો એમાં એવું પણ કહી શકાય કે માહિતીના કેટલા પ્રકાર હોય છે તો કે માહિતીના પ્રકાર બે હોય છે. તો કયા કયા? એક છે પ્રાથમિક માહિતી અને બીજું છે ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીની અંદર કેવા પ્રકારની માહિતી હોય છે અને ગૌણ માહિતીની અંદર કેવા પ્રકારની માહિતી હોય છે અને એ ઉદાહરણ સહિત આપણે સમજવાનું થાય. તો ઉદાહરણ સહિત આપણે આંકડાકીય માહિતી જે કંઈ પણ છે એ બે પ્રકારની માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. તો આંકડાશાસ્ત્રમાં માહિતીનું એકત્રીકરણ બે રીતે કરી શકાય છે. કઈ રીતે? તો કે પહેલું છે પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતીની અંદર શું છે તો જ્યારે તપાસ કરતા એટલે કે કોઈ વ્યક્તિ છે માહિતી લેવા માટે જાય છે તો એને તપાસ કરતા તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે તપાસ કરતા એ કોઈ ચોક્કસ ઉદ્દેશ્યથી કોઈ ચોક્કસ ઉદ્દેશ્યથી કે હેતુથી કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય કે હેતુને ધ્યાનમાં રાખીને ત્યારે જાતે માહિતી મેળવી હોય એટલે કે કોઈ તપાસ કરતા છે એ કોઈ માહિતી છે એને કોઈ ચોક્કસ હેતુના હેતુને અનુલક્ષીને અથવા તો કોઈ ચોક્કસ ઉદ્દેશ્યને અનુલક્ષીને કોઈ માહિતી પોતે જાતે એકત્રિત કરી હોય એટલે કે પોતે જ્યાં બનાવ બન્યો છે ત્યાં પોતે જાતે ગયો હોય તો તેવા પ્રકારની માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. સામાન્ય ભાષાની અંદર કહીએ તો કોઈ પણ બનાવ બની ગયો છે અને તે બનાવ કઈ રીતે બન્યો છે એની પાછળનું કારણ શું છે ત્યાં શું બનાવ બન્યો છે એ બધી માહિતી જે વ્યક્તિ પોતે લેવા જાય છે તો એ પ્રાથમિક માહિતી થાય છે. દાખલા તરીકે છેલ્લા એક વર્ષના આપણા લાઇટ બિલ જો અહીંયા તમને છેલ્લા એક વર્ષના લાઇટ બિલ તમે જુઓ તો એ લાઇટ બિલની માહિતી છે એ મારા આપણા ઘરે પોતાની પાસે જ હશે બરોબર છે. હવે મારા કોઈને મારા ઘરના લાઇટ બિલ આપવા છે કે કેટલા કેટલા આખા વર્ષના લાઇટ બિલ આવ્યા તો એ પોતે જ માહિતી મારી પાસે મળશે બરોબર છે. મારા ઘરની માહિતી મારી પાસે જ હશે એ ત્રીજા વ્યક્તિને નહીં ખબર હોય બરોબર છે. તો એ માહિતી હું પોતે જ રજૂઆત કરું છું કે મારા એક ઘરના એક વર્ષના લાઇટ બિલો છે એ આટલા છે એ છે એ પ્રાથમિક માહિતી થશે બરોબર છે. કોઈ જગ્યાએ કંઈક બનાવવા નહીં ગયો છે કંઈક થઈ ગયું છે બરોબર છે બરોબર છે. તો ત્યાંનું માહિતી મેળવવા માટે હું પોતે રૂબરૂપ જઉં છું તો એ પ્રાથમિક માહિતી છે. જો હવે છેલ્લા એક વર્ષના આપણા લાઇટ બિલ એ આપણી પ્રાથમિક માહિતી છે. હવે એની અંદર આપણે આગળ વધીએ તો ગૌણ માહિતી વિશે અભ્યાસ કરીએ. ગૌણ માહિતી કોને કહેવાય છે? ગૌણ માહિતીની અંદર કેવા પ્રકારની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે અને કેવા પ્રકાર તે ગૌણ માહિતી છે ક્યાંથી લેવામાં આવે છે અને કઈ પ્રકારે એને એકત્રિત કરવામાં આવે છે એ વસ્તુનો આપણે હવે અભ્યાસ કરીશું. તો ગૌણ માહિતી જો તપાસ કરતા મતલબ કે જે માહિતી લેવા માટે જાય છે તે વ્યક્તિ તપાસ કરતા એ પહેલેથી જ કોઈ સંગ્રહ થયેલું મટીરિયલ અથવા તો સંગ્રહ થયેલી કોઈ પણ માહિતીના સ્ત્રોતમાંથી સંગ્રહ થયેલા માહિતીના સ્ત્રોતમાંથી સંગ્રહ કરેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવે છે સંગ્રહ કરેલા કોઈ માહિતીના સ્ત્રોતમાંથી કોઈ માહિતી મેળવે છે તો તેવા પ્રકારની માહિતી હોય છે તેને આપણે છે ગૌણ પ્રકારની માહિતી તરીકે ઓળખીએ છીએ. એની અંદર ઉદાહરણની અંદર આપણે જોઈએ તો અખબાર અને ટેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામો
અખબાર અને ટેલિવિઝનમાંથી આપણે અખબાર અથવા ટેલિવિઝન ન્યૂઝ પેપરમાંથી અથવા તો ન્યૂઝ ચેનલમાંથી આપણે કોઈ ચૂંટણીના પરિણામો લઈએ છીએ તો એ પરિણામો છે એ કોઈ પહેલેથી જ એ પરિણામો સંગ્રહ કરેલા છે બરોબર છે સંગ્રહ કરેલા છે એની અંદરથી આપણે માહિતી લઈએ છીએ તો એ સંગ્રહ કરેલી માહિતીમાંથી આપણે માહિતી ઉપાડીએ છીએ માટે તેને કોણ માહિતી કહેવામાં આવે છે કે પરિણામો છે હું પોતે લખવા ગયો નથી અથવા તો પરિણામો છે જ્યારે આવ્યા ત્યારે હું ત્યાં હાજર હતો નહીં પણ હું હવે એ માહિતી એકઠી કરું છું તો ક્યાંકથી લખેલી હશે અથવા તો કોઈની પાસે સંગ્રહ કરેલી છે ત્યાંથી હું ઉપાડી અને કોઈની સમક્ષ રજૂ કરું છું ત્યારે કોણ પ્રકારની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે એવા પ્રકારની માહિતી છે એ કોણ પ્રકારની માહિતી તરીકે ઓળખવામાં આવે છે હવે આ કોણ પ્રકારની માહિતી છે એની અંદર તપાસ કરતા છે એ પોતે જતો નથી ત્યાં તપાસ કરતા પોતે જતો નથી એ પણ કોની બીજા પાસેથી માહિતી એકત્રિત કરે છે તો અહીંયા છે હવે તમને સમજાઈ ગયું હોવું જોઈએ કે માહિતી કોને કહેવાય છે માહિતીની અંદર માહિતી એકત્રિત કરવાના કેટલા પ્રકાર છે તો કે માહિતી એકત્રિત કરવાના બે પ્રકાર છે એમાંનો પ્રથમ છે પ્રાથમિક માહિતી અને બીજો છે કોણ માહિતી તો આ પાછું ફરીવાર આખું એકવાર સમજી લઈએ બરોબર છે અને પછી છે એ માહિતીનો વિસ્તાર કોને કહેવાય છે ચલો પહેલા માહિતીનો વિસ્તાર સાથે સાથે સમજી લઈએ અને પછી એકવાર સમજી લઈએ આખું એટલે વ્યવસ્થિત સમજાય છે તો માહિતીનો વિસ્તાર કોને કહેવામાં આવે છે તો જે કાંઈ પણ માહિતી તમને આપેલી છે જે કાંઈ પણ માહિતી તમને આપેલી છે એનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત તમને જે મળે છે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો જે તફાવત આંકડાકીય માહિતી હોવી જોઈએ ત્યારે તમને મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય મળશે તો માહિતીની અંદર એના મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે માહિતીનો વિસ્તાર કોને કહે છે તો કે માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને અહીંયા છે માહિતીનો આપણે વિસ્તાર કહે છે માહિતીનો વિસ્તાર છે અહીંયા જો તમે જોઈએ તો આપણને છે એક માહિતી આપેલી છે કે કોઈ માહિતી આપેલી છે આંકડાકીય માહિતી છે કે 2 8 7 10 એવી કોઈ તમને માહિતી આપેલી છે તો આ માહિતીનો મારે વિસ્તાર મેળવવો છે તો વિસ્તાર કઈ રીતે મેળવીશું તો એ વિસ્તાર મેળવવા માટે મારે માહિતીની આખું અભ્યાસ કરી એનો મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય માહિતીનું મેળવવું પડે તો માહિતીની અંદર 2 8 7 અને 10 આવી કોઈ માહિતી આપેલી છે એનું મહત્તમ મૂલ્ય છે એ આપણને 10 આપેલું છે બરોબર છે અને એ જ માહિતીની અંદર તમે જોશો તો ન્યૂનતમ મૂલ્ય છે એ તમને કેટલું આપેલું છે 2 આપેલું છે તો આ મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તમે તફાવત મેળવો એટલે કે માહિતીનો વિસ્તાર તમને મળે છે તો માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય માંથી ન્યૂનતમ મૂલ્ય તમે બાદ કરો એટલે 10 માંથી 2 બાદ કરો તો માહિતીનો વિસ્તાર તમને કેટલો મળે છે 8 મળે છે તો આમ લખી શકે કે માહિતીનો વિસ્તાર છે કેટલો છે 8 છે તો પરીક્ષાની અંદર જો એક માર્ક અંદર માહિતીનો વિસ્તાર કોને કહેવાય એવી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો પૂછે તો લખી શકાય કે માહિતીના મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે હવે ફરીવાર આપણે આંકડાશાસ્ત્ર કોને કહે છે આંકડાશાસ્ત્રની અંદર જે કંઈ માહિતી એકત્રિત કરવામાં આવે છે માહિતી કોને કહેવામાં આવે છે એ માહિતી એકત્રિત કરવાના કેટલા પ્રકાર છે અને કયા કયા છે એ બધી વસ્તુનો અભ્યાસ આપણે કરી લઈએ તો માહિતી માહિતી એકત્રિત કરવાના પ્રકાર છે એમાં પ્રાથમિક માહિતી અને કોણ માહિતી છે અને પછી છેલ્લે છે વિસ્તાર કોને કહે છે તો ફરીવાર આંકડાશાસ્ત્ર કોને કહે તો કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે માહિતી જે કંઈ પણ આપેલી હોય એનું અર્થપૂર્ણ તારણ કાઢવાની જે કંઈ પણ ગણિતની શાખા જે છે એને આપણે આંકડાશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ કોની શાખા છે ગણિતની શાખા છે એને આપણે આંકડાશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ હવે આંકડાશાસ્ત્રને માહિતી ભેગી કરવી આંકડાશાસ્ત્રનું કાર્ય શું છે અહીંયા તમે એવું લખ્યું છે તો આંકડાશાસ્ત્રનું અર્થપૂર્ણ તારણ કાઢવાની જે કંઈ પણ પદ્ધતિ છે એ આંકડાશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે અને એની અંદર છે તારણ કાઢવું સાથે જોડાયેલી શાખા છે માહિતી કોને કહેવાય તો કે જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો કોઈ ચોક્કસ હેતુથી કે એકત્રિત કરવામાં આવ્યા હોય કોઈ આંકડાકીય કે બિન આંકડાકીય સત્યો જે રહ્યા એ કોઈ ચોક્કસ હેતુથી એકત્રિત કરવા માટે આવે એકત્રિત કરવામાં આવ્યા હોય તો તેવા પ્રકારની જે કંઈ પણ હકીકતો છે એને આપણે શું કહીએ છીએ આંકડાશાસ્ત્રની અંદર એને માહિતી કહીએ છીએ તો એ માહિતીને એકત્રિત કરવા માટેના બે પ્રકાર છે એમાં પહેલો છે પહેલો પ્રકાર છે પ્રાથમિક માહિતી તો
પ્રાથમિક માહિતીની અંદર આપણે તમને સમજાવ્યું એ રીતે કે પ્રાથમિક માહિતીની અંદર તપાસ કરતા છે જે માહિતી મેળવવા જે માહિતી મેળવે છે એ પોતે જે માહિતી મેળવવા એ સ્થળ કે જે જગ્યાએ બનાવ બની ગયો છે તે જગ્યાએ પોતે જો એ માહિતી મેળવવા માટે જતો હોય તો એ પ્રાથમિક માહિતીની અંદર આવે છે જેમ કે જ્યારે તપાસ કરતા એ કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય કે હેતુને ધ્યાનમાં રાખીને તેને જાતે જ માહિતી મેળવી હોય બરોબર છે તો એવી માહિતીને આપણે શું કહીએ છીએ પ્રાથમિક માહિતી કહીએ છીએ જ્યારે કોણ માહિતી એની અંદર ઉદાહરણ આપણે જોઈએ તો કે છેલ્લા એક વર્ષના આપણા લાઇટ બિલ છેલ્લા એક વર્ષના આપણા લાઇટ બિલ છે એ તપાસ કરતા પોતે જ મતલબ એ મેળવવા માટે જાય છે અને ગૌણ માહિતીની અંદર તમે સમજો તો કે ગૌણ માહિતીની અંદર કોઈ માહિતી છે એ આપણે કોઈ ભવિષ્ય મતલબ જે ભૂતકાળની અંદર બનાવ બની ગયા છે એના કોઈ લેખમાંથી અથવા તો કે સંગ્રહ કરેલી માહિતી છે ત્યાંથી જો મેળવતા હોય મતલબ ત્યાંથી આપણે જોઈને એ માહિતીને આપણે મેળવતા હોય કે સંગ્રહ કરેલી હોય અથવા તો લેખિતમાં લખેલી પડેલી હોય એના સ્ત્રોતમાંથી માહિતી મેળવીએ તો તેવા પ્રકારની માહિતીને ગૌણ માહિતી કહે છે એટલે કે ત્યાં આપણે કોઈ તપાસ કરતા છે જે જ્યાં બનાવ બન્યો છે ત્યાં ચેક કરવા જતા નથી જો તપાસ કરતા એ પહેલેથી સંગ્રહ કરેલી એટલે પહેલાથી કોઈ જગ્યાએ સંગ્રહ કરેલી માહિતી છે એમાંથી માહિતીના એ સંગ્રહ કરેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો તેવા પ્રકારની માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે દાખલા તરીકે અખબાર અને ટેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામો અખબાર અને ટેલિવિઝન માંથી ચૂંટણીના પરિણામો જે આપણે લઈએ છીએ તો એ કોઈ બીજા દ્વારા એ અખબાર અને ટેલિવિઝનની અંદર જે કંઈ પણ આવે છે માહિતી એ બીજા દ્વારા કોઈ સંગ્રહ કરેલી છે બીજા દ્વારા લખાયેલી છે અથવા બીજા દ્વારા બોલાયેલી છે તો એ બોલાયેલી લખાયેલી કે સંગ્રહાયેલી માહિતી છે એ આપણે જ્યારે એમાંથી ઉપાડી અને કોઈ માહિતી લઈએ છીએ અને એનું વિશ્લેષણ અને એને વ્યવસ્થિત ગોઠવીને એનું કંઈક તારણ કાઢીએ છીએ ત્યારે એવા પ્રકારની માહિતીને આપણે ગૌણ પ્રકારની માહિતી તરીકે ઓળખીએ છીએ અને હવે છે આ માહિતીનો વિસ્તાર વિશે સમજીએ તો માહિતીનો વિસ્તાર કોને કહે છે તો કે માહિતી જે કંઈ તમને આંકડાકીય માહિતી આપેલી છે એ આંકડાકીય માહિતીની અંદર જો માહિતીના મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેના જે કંઈ પણ તમને તફાવત તમને મળે છે જે કંઈ પણ માહિતી આપેલી હોય આંકડાકીય માહિતી એમાંથી સૌથી મોટામાં મોટું મૂલ્ય એનું લઈ લેવાનું અને સૌથી નાનામાં નાનું મૂલ્ય લઈ લેવાનું અને બંનેનો તફાવત એટલે કે બાદબાકી કરી દેવાની એટલે કે બંને વચ્ચેનો તફાવત તમને જે મળે છે એ તફાવત છે માહિતીનો વિસ્તાર થાય છે દાખલા તરીકે તમને એક અહીંયા માહિતી આપણે ટૂંકી આપેલી છે આંકડાકીય માહિતી કે કોઈ માહિતી આપેલી છે 2, 8, 7 અને 10 આવી કોઈ કંઈ પણ માહિતી આપેલી છે તો આ માહિતીનો મારે વિસ્તાર મેળવવો છે તો પહેલા છે એનું મહત્તમ મૂલ્ય મેળવવું તો કે પહેલા માહિતીનું વિશ્લેષણ કરવાનું અને માહિતીમાં સૌથી મોટું મૂલ્ય કયું છે અથવા એનું મહત્તમ મૂલ્ય કયું છે શોધવાનું તો અહીંયા તમને ખબર પડી જશે જોતા કે 10 છે સૌથી મહત્તમ મૂલ્ય છે અને એ જ માહિતીનું ન્યૂનતમ મૂલ્ય કયું છે તો જોતા આપણને ખબર પડી જાય કે માહિતીનું ન્યૂનતમ મૂલ્ય છે એ 2 છે તો બંને મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય મળી જાય પછી તો માહિતીનો વિસ્તાર છે એ તમને ખબર છે કે મહત્તમ મૂલ્યમાંથી ન્યૂનતમ મૂલ્ય જે મળેલું છે એને તમે બાદ કરી દો એટલે તમને જે કંઈ પણ કિંમત મળે છે માહિતીનો વિસ્તાર મળે છે તો એ માહિતીનો વિસ્તાર છે એ આપણે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યના આપણે તફાવત ઉપરથી મેળવી